सामग्री में जोईशे अहीं मैं चार ठंडी रोटली लीधी छे। आ ओवरनाइट रोटली छे। 500 ml में छास लीधी छे। छासनु प्रमाण तमे थोड़ू घणू वध ओछु करी शको छो। अहीं मैं 1/2 टीस्पून लाल मरचू पाउडर लीधो छे, 1 टीस्पून धाणा जीरु पाउडर लीधो छे, 1/2 टीस्पून हळदर लीधी छे, 1/2 टीस्पून राई लीधी छे अने 3 टेबलस्पून जेटलू तेल लीधू छे अने मीठू स्वाद प्रमाणे। तो चलो शुरुआत करिए। तो सौथी पहेला आपणे रोटलीना नाना नाना टुकड़ा करी लेवाना छे। तो आ रीते आपणे रोटलीना नाना नाना टुकड़ा करी लईशुं। तो आ रीते मैं रोटलीना नाना नाना टुकड़ा करी लीधा छे। हवे आपणे रोटलीने वघारी लईए। तो हवे आपणे अहींया एक मैं अहींया नॉनस्टिक पेन लीधुं छे। तमे कोई पण आ रीते एक वासण लई लो। गैस ऑन करीशुं, तेल एड करीशुं अने तेलने आपणे गरम करी લેવાનું છે। तेल आपणुं गरम थई गयुं छे। तो हवे आपणे रई एड करी लईशुं अने रईने आपणे बराबर फूटवा देवानी छे। तो आपणी आ रई फूटी गई छे। तो हवे आपणे गैसनी फ्लेम स्लो करी लेवानी अने आ जे रोटलीना टुकड़ा कर्या छे आपणे तेने एड करी लईए। हवे मिक्स करी लईए। हवे लाल मरचू पाउडर एड करीशुं। હળદર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈએ। આ રીતે આપણે 1 જ મિનિટ માટે રોટલીને શેકી લેવાની છે। તો હવે આ 1 જ મિનિટ માટે આપણે આને શેકી લીધી છે। હવે આપણે છાશ એડ કરીશું અને આને સતત આપણે હવે હલાવતા રહીશું જેથી આપણે એ છાશ છે એ ફાટી ના જાય। આપણે જ્યાં સુધી આ છાશ થોડી ઉકળવાના લાગે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, મિક્સ કરી લઈએ। તો હવે આપણે આને થોડુંક ઉકળવા દઈશું જ્યાં સુધી આ થોડુંક થીક ના થાય અને પછી આપણે ગેસ બંધ કરી લઈશું। તો હવે આપણી આ વઘારેલી રોટલી રેડી થઈ ગઈ છે। ગેસ બંધ કરી લઈએ અને તમે જોઈ શકો છો કે મેં આને થોડીક જ થીક કરી છે કારણ કે આ જ્યારે ઠંડુ થાય ત્યારે વધારે થીક થઈ જાય છે। હવે આપણે ઉપરથી કોથમીર એડ કરીશું, મિક્સ કરી લઈએ। તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું। તો રેડી છે આપણી આ છાશમાં વઘારેલી રોટલી અને આ રેસીપીને બનવાનો ટાઈમ ફક્ત 5 જ મિનિટનો છે અને તમે આને 2 વ્યક્તિને સર્વ કરી શકો છો। આઈ હોપ તમને મારી રેસીપી પસંદ આવી હશે। મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં જે બેલ આઇકન છે તેને ક્લિક કરીને ઓલ ઉપર પ્રેસ કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આવજો।